પીસ. એકવાર હા, ગુનેગારનો ગુનો જોયો નથી, યોગી આપાએ ક્ષમા આપી તેનું કામ કર્યું છે. હવે આના પર એક પ્રસંગ છે. નર્મદા શંકર આચાર્ય, ગુનેગારનો ગુનો જોયો નથી, ક્ષમા આપી તેનું કામ કર્યું. સુરેન્દ્રનગર મંદિર છે એટલે અત્યારની વાત નથી, શાસન વખતના, તે જૂનું મંદિર એટલે ગામમાં. તે યોગી આપા ચાર પાંચ હરિભક્તો સાથે ત્યાં બેઠા અને સ્વાયની વાતો બોલવા લાગ્યા. ત્યાં નર્મદા શંકર આચાર્ય, આચાર્ય એટલે હવે અટક એમની, એ ત્યાં આવ્યા અને એમને પહેલાંથી જ એલર્જી, બહુ સારા સંસ્થા માટે ભયંકર એલર્જી એમને. એમ યોગી આપણને જોયા કે તમે લોકો બંડ્યા તો ઊભા થઈને નીકળી આવતી, ત્યાં કથા કરવાનો અધિકાર નથી, હવે તો ઊભા થઈને નીકળી ગયા એકદમ યોગી આપણે. પછી થયું શું, વર્ષો પછી, કે આ નર્મદા શંકર આચાર્ય એ કંઈક વાંકમાં આવ્યા, સરકારના વાંકમાં, એવા વાંકમાં આવ્યા ને કે ઘણા બધા પ્રયત્નો કર્યા, છૂટી જ ના શકે, મોટી લાગવગ લગાડીએ બધું કર્યું, કેટલા પૈસા ખર્ચ્યા, પણ ફસાઈ ગયા, એવા ફસાઈ, જેલમાં જ જવાની વાત હતી. તે વખતે આપણા ચંદુભાઈ મહેતા વઢવાણના, એ જૂના હરિભક્તો ખૂબ, તે અમને વાત કરે, એમને જરા મિત્ર બધે બ્રાહ્મણ એટલે એ સંબંધમાં પેલો નાતમાં બધું આવવા જવાનું હોય એટલે એ સંબંધ, એમને વાત કરી ચંદુભાઈને, મારે તો આવું થયું છે માટે. તે એમને તરત કહ્યું કે જો જોગી આપણને આશીર્વાદ લો તો છૂટી જશો તમે, એ અસમર્થ પુરુષ છે. આયા ગોંડલ, જે આવા માણસ જે આટલું તો તિરસ્કાર, એટલી ઘૃણા, તે આવ્યા અને એકદમ પગે પડી ગયા અને માફી માંગી, કે તમે બહુ અપરાધ કર્યો છે, આ છે તે છે. પણ આ આવ્યો પ્રસંગ મને સ્વામી કે તાર વાર વાંકો નહીં જાય, તે નિર્દોષ છૂટી જજો, આવું બોલ્યા. અને ખરેખર બધું પતી ગયું, નિર્દોષ છૂટી ગયા. પાછા ફરી આવ્યા અને બાપાને માફી માંગવા, મેં તમારો બહુ અપરાધ કર્યો છે, સાહેબ તમે કાંઈ કર્યું જ નથી, કોને કહ્યું તમે કર્યું છે અપરાધ, અપમાન કર્યું છે, એટલે એ ભૂલી જાઓ, બધું ડાટી દો, એ કંઈ બન્યું જ નથી. કેવું કહેવાય? પછી જ્યારે સુરેન્દ્રનગરમાં યોગી બાપા પધાર્યા, ત્યાં એમને રસોઈ રાખી હતી. એમના ઘરે બાપા જમવા ગયા તો ખાલી 45 માળની રસોઈ બનાવેલી, અને યોગી બાપા તો બધાને આમંત્રણ આપે જમવાનું, જમવાનું, 400 માણસ થઈ ગયું. કરું શું? યોગી બાપા કે ઠાકોર દીવો મૂકો અને કરો, બધું બધા જમી રહ્યા, ઉપર રસોઈ વધી. જો તમે એટલા બધા ગરગડા થઈ ગયા, એટલું થયું તો જે એમને પેલા ગુનેગારનો ગુનો જોયો નથી, ક્ષમા કઈ ઉપરથી એનું કાર્ય કર્યું છે, આવું કાર્ય આ છૂટેવું જ નહોતું કોઈ રીતે, બાપાના આશીર્વાદથી બધું કામ થઈ ગયું. જો કેવો સંબંધ, કેવી ભાવના અંદર,